હેલો ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો ફેમિલી રેસિપીઝ એન્ડ વ્લોગ્સ. આજે આપણે બનાવીશું સ્વાદિષ્ટ એવી આલુ ચાટ. ફ્રેન્ડ્સ, આ ચાટ આપણે દિલ્હીમાં જે આલુ ચાટ ખાતા હોય તેવી જ સ્વાદિષ્ટ બને છે. એકવાર આવીને જરૂર ટ્રાય કરજો. અને તે પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, ફેમિલી રેસિપીઝ એન્ડ વ્લોગ્સ. તો શરૂ કરીએ ફ્રેન્ડ્સ. તેના માટે મેં અહીંયા 3 મીડિયમ સાઇઝના બટેટા લઈ લીધા છે અને તેને આપણે છાલ કાઢી લઈશું આ રીતના, અને ત્યારબાદ આપણે તેને બાફા માટે રાખીશું. ના ફ્રેન્ડ્સ, હવે બધા જ બટેટાની છાલ નીકળી ગઈ છે અને હવે આપણે કુકરમાં તેની વધારે નહીં, માત્ર 2 સીટી જ મારવાની છે. જસ્ટ આપણે થોડા થોડા ચડવા લાગે આપણે તેટલું જ ચડવા દેવાનું છે, બહુ વધારે ચડવા નથી દેવાનું. અને મેં અહીંયા થોડુંક મીઠું બી એડ કરી દીધું છે. ના ફ્રેન્ડ્સ, 2 સીટી બાદ તમે જોઈ શકો છો આ રીતના આપણે એકદમ ચડી બી નથી ગયા, સેજ કડક જ રાખેલા છે તે રીતના બટેટા મેં રાખેલા છે. અને આપણે આને ઠરવા માટે રાખી દઈશું આ રીતના. હવે ફ્રેન્ડ્સ, આ કોરા થઈ ગયા છે. હવે આ ઠરી જાય ત્યારબાદ આપણે તેના તમે જે સાઇઝના તમે ફ્રેન્ડ્સ કટ કરો હોય તે સાઇઝના કટ કરી શકો છો, પણ આપણે એકદમ સ્મોલ સાઇઝના જ કટ કરીશું જેથી તે આપણે તેને તળીએ ત્યારે એકદમ સરસ રીતે તે ચડી જાય. નાવ ફ્રેન્ડ્સ, મેં આ રીતના પેનમાં તેલ લઈ લીધું છે. આપણે બહુ વધારે તેને ડીપ ફ્રાય નથી કરવાના, આપણે તેને સેલો ફ્રાય જ કરવાના છે. એટલે મેં થોડુંક તેલ એડ કરેલું છે અને આપણે આમાં બધા જ બટેટા એડ કરી દઈશું અને તેને આપણે ચડવા દઈશું. ફ્રેન્ડ્સ, આ ચાટ એકદમ સ્વાદિષ્ટ બને છે, એકવાર જરૂર ટ્રાય કરજો. ફટાફટ બની જાય છે અને બહુ વધારે ઇન્ગ્રીડિયન્ટ્સ બી આપણામાં એડ નથી કરતા. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે થોડું તેલ જ એડ કરેલું છે, બહુ વધારે એડ નથી કરેલું. અને આ રીતના આપણે તેને હલાવતા જઈશું જેથી તે નીચે ચોટે નહીં. ફ્રેન્ડ્સ, આપણે આને બાફી લીધા છે થોડાક, એટલે બહુ વધારે ચડવામાં વાર નહીં લાગે. 5 મિનિટ બાદ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ બ્રાઉન થવા લાગ્યા છે, એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. હવે ફ્રેન્ડ્સ, આપણે આને બહાર કાઢી લેશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રીતના કલરમાં થઈ જાય બ્રાઉન કલરના. આપણે હવે આને આ રીતના કાઢી લેશું. ફ્રેન્ડ્સ, આને બહાર આપણે કાઢતા હોય ત્યારે કોઈ બી ટીશ્યુ પેપર કે કોઈ બી કાગળ ઉપર આપણે એને કાઢી લેશું જેથી વધારાનું તેલ છે જે તે ઓબ્ઝર્વ કરી લે અને આપણે એકદમ ક્રિસ્પી અને તેલ વગરની ચાટ બને છે. હવે ફ્રેન્ડ્સ, આપણે આમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. આપણે બાફામાં બી મીઠું એડ કરેલું હતું ફ્રેન્ડ્સ, એટલે આપણે બહુ વધારે એડ નથી કરવાનું, થોડુંક જ એડ કરવાનું છે. ત્યારબાદ અહીંયા મેં ધાણા જીરું પાવડર એડ કરેલું છે અને લાલ મરચું પાવડર એડ કરેલું છે સ્વાદ અનુસાર. હવે ફ્રેન્ડ્સ, આપણે આમાં થોડુંક ચાટ મસાલો મેં એડ કરેલો છે અને ત્યારબાદ થોડુંક 1/2 ચમચીથી બી ઓછી મેં આમચૂર પાવડર એડ કરેલું છે. હવે આપણે આ બધા જ મસાલાને મિક્સ કરી દઈશું. હવે ફ્રેન્ડ્સ, અહીંયા મેં આ રીતના ગ્રીન ચટણી લઈ લીધી છે, તેને એડ કરી દઈશું. તેનાથી આ ચાટનો સ્વાદ એકદમ આપણે દિલ્હી ચા વાલી ચાટ ખાતા હોઈએ છીએ તેવો જ લાગે છે. ફ્રેન્ડ્સ, આ ચટણીનો વિડીયો મેં એકવાર મૂકેલો છે, હું તેનું ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું લિંક આપી દઈશ. હવે ફ્રેન્ડ્સ, લાસ્ટમાં મેં અહીંયા લીંબુનો રસ થોડોક એડ કરેલો છે અને તેને પણ આપણે બરાબર મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણી દિલ્હી વાલી આલુ ચાટ. એકદમ સ્વાદિષ્ટ બને છે ફ્રેન્ડ્સ, એકવાર આ રીતના જરૂર ટ્રાય કરજો. હવે ફ્રેન્ડ્સ, આપણે આને સર્વ કરી દઈશું. કેટલી ડિલિશિયસ લાગે છે ને ફ્રેન્ડ્સ, એકવાર જરૂર ટ્રાય કરજો. જો તમને મારો વિડીયો જરા પણ પસંદ પડ્યો હોય તો લાઇકનું બટન પ્રેસ કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરો ફેમિલી રેસિપીઝ એન્ડ લવ્સ. થેન્ક યુ.